નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં જે વર્કશીટ હતી તેના વિષયનું જે આપણે સોલ્યુશન છે તે આપણે જોઈશું. બરાબર, તો જોઈએ. પહેલો જે તમને પ્રશ્ન દીધેલો છે તો કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરો. બરાબર, તો કે જે પહેલો એમસીક્યુ છે, અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય છે? તો કે સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. તો જે સંખ્યાને ફક્ત કેટલા બે જ અવયવ હોય તેને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા હું લખું છું બે છે, આપણે જાણીએ છીએ ફક્ત અવિભાજ્ય સંખ્યા છે. તો કે તેના કયા બે અવયવ હશે? તો કે એક કયો હશે? એક હશે, અને બે સંખ્યા કઈ હશે? પોતે હશે. કારણ કે આને ફક્ત બે જ અવયવ છે, બીજા એક પણ ભર્યામાં બે આવતા નથી. તો કે આને આપણે શું કહીશું? અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય સંખ્યા તેને કહીશું. બરાબર, જેને ફક્ત કેટલા અવયવ હોય છે? બે જ અવયવ હોય છે. તો કે જે આપણે જે પહેલો જે જવાબ છે કે અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય છે, તો આપણે વ્યાખ્યામાં હાલવું જાય કે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય તો તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો જે પહેલો જે ક્વેશ્ચન હતો, બરાબર, તેનો જવાબ થશે બે જ હશે. બરાબર, અથવા શબ્દોમાં લખો તમે આ રીતે લખી શકો. ત્યારબાદ જોઈએ આપણે જે બીજો ક્વેશ્ચન છે શું કહે છે. બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસાઅ શું મળે છે? બરાબર, બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસાઅ શું મળે છે? તો આપણે કોઈ બે ક્રમિક બેકી સંખ્યા લઈ લઈએ છીએ. અહીંયા ચાર અહીંયા છોડે, હવે આનો આપણે ગુસાઅ શોધવાનો છે. તો કે આને આપણે પહેલા ચારને શોધીએ, તો કે એના બે વડે ભાગ ચલાવીએ, બે બે ચાર થશે. અજવાને બે વડે આપણે ભાગ ચાર છે, તો કે બે તમે જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી તમારે તેના ભાગ પાડતા જવાના. બરાબર, તો અત્યારે તમે છ ના ભાગ કરો તો બે તમે છ અને ત્રણ ત્રણ ત્રણ. બરાબર, તો કે આ રીતના ચાર અને છ ના આપણે અવિભાજ્ય અવયવથી આપણે શું કરે તેના ભાગ પાડે. હવે આને આપણે ચાર ના અવયવ લખી બે ગુણ્યા બે, એવી રીતના છ ના લખી શું થશે? બે ગુણ્યા ત્રણ. બંને કેવી છે? બે કે સંખ્યા છે, તેનો આપણે ગુસાઅ શોધવાનો છે. શું મળે છે? તો કે બંનેમાં જો કોમન ફક્ત બે જ આવે છે, તો કે તેનો ગુસાઅ કેટલો મળશે? બે. આપણે આ ફક્ત ચાર અને છ જે છે ક્રમિક સંખ્યા છે, તેનું બે કે બે ક્રમિક સંખ્યા હોય ના ઉદાહરણ દ્વારા આપણે શું કર્યું સમજીને જોયું કે તેનો જે ગુસાઅ છે શું મળે છે? બે મળે છે. તો કે એનો મતલબ એમ થાય કે આનો જે જવાબ હશે બે ક્રમિક બે કે સંખ્યાનો ગુસાઅ શું મળે છે, તો તમારો જે જવાબ છે કેટલો આવશે? બે આવશે. બરાબર, જે બીજાનો જે આન્સર છે એ પણ કેટલો આવશે? બે આવશે. બરાબર, હવે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન થ્રી છે. તો કે એકાણ એકસો બાર અને ઓગણપચાસનો ગુસાઅ ખાલી જગ્યાએ થાય છે? તો કે જોઈએ કે ત્રણે ત્રણ સંખ્યા તો અલગ અલગ પડશે. એકાણું એકસો બાર અને ઓગણપચાસ, આ ત્રણેનો આપણે ગુસાઅ શું થાય છે તે શોધવાનું છે. પહેલા એકાણું શોધીએ, તો કે તેર સત્તા એકાણું, હવે સીધો તેર ચાલશે કારણ કે તેર ફક્ત એક અને તેરના ઘડિયામાં જ આવે છે તેર એકાર તેર. બરાબર, તો આ એકાણમાં ફક્ત સાત અને તેર બે અવયવ છે. એવી રીતના આપણે એકસો બારના આપણે વાત કરીએ કેટલા વડે, તો કે આને બે વડે વાત પાડીએ છપ્પન થશે. બરાબર, છપ્પન કેટલા થાય? એકસો ને બાર થશે. ત્યાર પછી હજુ પણ આને બે વડે વાત પાડીએ, બરાબર, તો કે કેટલા થાય? અઠ્યાવીસ ટુ છપ્પન થાય. હજુ આને આપણે બે વડે ભાગ કરતા શા માટે? કારણ કે એકમનો કયો છે? આઠ છે. આને હજુ પણ બે વડે ભાગ પાડીએ, તો કે ચૌદ થશે. હજુ આને આપણે ચલાવીએ બે વડે ભાગ તો સાત નું ચૌદ થશે, અને છેલ્લે સાત થાય સાત. તો કે આ કોણ આવ્યા થયા? એકસો ને બાર ના આવ્યા થયા. કેવી રીતે? ઓગણપચાસ ને વાળી ગયો સત્ય સંખ્યો, ઓગણપચાસ ને સાત થાય સાત. તો કે આ તમને અવયવ મળ્યા, બરાબર, જેમાં એકાણુંના તમને સાત અને તેર મળ્યા, એકસો બારના બી સાઈડ અને બી સાઈડ અવયવ છે તે મળે છે, અને ઓગણપચાસને કયો છે? સાત અને સાત બે અવયવ મળે છે. તો કે હવે આને આપણે અવયવ લખી દઈએ, તો કે એકાણુંનો કયો થશે? કે સાત ગુણ્યા તેર થશે. એકસો બારના કેટલા થશે? તો કે બે ગુણ્યા બે કેટલી વખત?
છે ને ચાર રૂપક છે 2 × 2 × 2 × 2 અને ગુણ્યા 7 એવી જ રીતે 49 ના તો કે 2 × 7 × 7 હવે જોઈ શકો છો ગુસાઅ માટે શું કે ત્રણેયમાંથી કોમન આવતી હોય એ વસ્તુઓની વાત થઈ છે બરાબર તો કે ત્રણેયમાંથી કોમન આવે છે તો કે અહીંયા ફક્ત 7 જ આવે છે જે કોમન આવે છે ત્રણેયમાંથી આ જે ગુસાઅ છે એ પણ કેટલો થશે તમારો 7 થશે બરાબર તો કે જે બીજા જે આન્સર છે તો કે 51 112 અને 49 નો ગુસાઅ કેટલો થાય તો કે 7 થશે બીજા નો જવાબ છે 7 ત્યાર પછી જોઈએ ચોથું એક વર્તુળની ત્રિજ્યા x સેમી છે તો તેની તો તેનો વ્યાસ કાઢી લીધા સેમી હોય બરાબર તમને કીધું છે ત્રિજ્યા x સેમી હોય તો તેનો વ્યાસ કેટલો હોય તો આપણે ભણી છે કે ત્રિજ્યા કરતાં વ્યાસ અંદર કેટલો હોય છે બમણો હોય છે તેને બે સૂત્ર છે વ્યાસ બરાબર જે ગુણ્યા ત્રિજ્યા અને ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બરાબર છે ત્યાર પછી જોઈએ તો કે ત્રિજ્યા આપણને કીધી છે કેટલી છે x અને કેટલી છે તો કે આપણે વ્યાસ આપણને કેટલો મળશે જોઈએ આ વ્યાસ સૂત્રમાં આપણે આપણે કહીએ તો કે 2 ગુણ્યા ત્રિજ્યા તો કે ત્રિજ્યા કેટલી છે x કેટલી છે આપણને તો કે અહીંયા સૂત્ર છે 2x તમારો જવાબ આવશે બરાબર તો કે જે ચોથાનો જે જવાબ છે એક વર્તુળની ત્રિજ્યા x સેમી છે ત્યાર પછી જોઈએ આગળનો જે ક્વેશ્ચન છે
મારા અંશ કે છેદ કરતા મોટો છે તો જે તમને ચાર ઓપ્શન આપેલા છે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક અને ત્રણેય તો કે અપૂર્ણાંકની જો વાત કરીએ તો અપૂર્ણાંકના કુલ ચાર પ્રકાર છે સાદો અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક બરાબર છે તો તેમાં આપણે જે પહેલી વાત કરીએ તો કે મારે જે વાત કરવાની છે અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો કે જેનો અંશ મોટો હોય સોરી છેદ મોટો હોય અને અંશ કેવો હોય નાનો એટલે કે છેદ મોટો હોય અને અંશ કેવો હોય નાનો બરાબર તે તેને શું કહે છે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ અને અશુદ્ધ અપૂર્ણાંક પણ કહીએ છીએ એટલે કે જેનો અંશ મોટો હોય અને છેદ કેવો હોય નાનો હોય તો તેને શું કહીએ છીએ આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ તો અહીંયા આપણે રકમ શું કીધું છે વાંચો મારો અંશ કે છેદ કરતા કેવો છે મોટો છે તો કે અંશ મોટો છે છેદ કરતા તો કે આપણો જવાબ થશે શું થશે જો અહીં અંશ મોટો હોય છેદ કરતા તો આપણો જવાબ છે કયો થશે અશુદ્ધ અપૂર્ણાંક થશે બરાબર તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તો કે 52 પૈસા અને 65 પૈસાનો અહીંયા ગુણાકાર છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ગુણોત્તર ખાલી જગ્યા છે એમ પ્રશ્ન છે તો કે 52 પૈસા અને 65 પૈસાનો શું શોધવાનો છે આપણે ગુણોત્તર શોધવાનો છે એ પણ જોઈએ 52 પૈસા અને 65 પૈસાનો ગુણોત્તર કાઢી લીધે તો કે ગુણોત્તરના કેટલા નિયમો છે એ પણ જોઈ લઈએ તો ગુણોત્તરને બંને રાશિઓ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ ત્યારબાદ કોઈ પણ બે રાશિ છે તેમાંથી એક પણ રાશિનું મૂલ્ય છે તે શૂન્ય હોવું જોઈએ નહીં અને જે ગુણોત્તરમાં જે પહેલી જે સંખ્યા આવે છે તેને અંશમાં અને બીજી જે સંખ્યા આવે છે તેને છેદમાં દર્શાવવાની હોય છે બરાબર તો કે બંનેનો ગુણોત્તર આપણે લઈએ તો કે આ રીતના થશે ગુણોત્તર 52 પૈસા અને 65 પૈસા ગુણોત્તર તો કે અહીંયા ભાગ પાડી આપણે તો કે 13 ના ભાગ પાડી શું આવે તો કે 13 ચોક ના ભાગ અને 13 પંચા 65 13 ઉડી ગયા બરાબર તો કે અહીંયા વચ્ચે કેટલા 4 ભાગ્યા 5 આના જો ગુણોત્તરના સ્વરૂપમાં લખવું હોય તો તમે આને 4 જ્યાં 5 લખી શકો છો તો કે આનો જે તમારો જવાબ છે તે શું થશે 4 જ્યાં 5 તમારો જવાબ આવશે હવે ત્યાર પછી આગળ જોઈએ 2 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો અહીંયા તમે કીધેલું છે કે 2 રૂપિયા અને 50 પૈસા તો કે તેને પૈસામાં આપણે તો પહેલા કન્વર્ટ કરવો પડશે કારણ કે બંને રાશિ કેવી છે અલગ અલગ છે તો 2 રૂપિયા પૈસામાં કન્વર્ટ કરીએ તો 200 પૈસા હવે આપણે તેનો ગુણોત્તર લઈ શકીશું એટલે કે 2 રૂપિયા છે તેમાં આપણે પૈસાના રૂપાંતર કરી દીધું છે તો કઈ લઈ શકાય 2 રૂપિયા અને 50 પૈસા પૈસાનો ગુણોત્તર 2 રૂપિયાની જગ્યાએ આપણે પૈસામાં ઓનલાઈન શોધેલું છે તો કે 200 પૈસા મૂકીશું તેની જગ્યાએ અને છેદમાં શું આવશે 50 પૈસા નું 50 પૈસા આ પૈસા ગયા આ પૈસા ગયા 200 ના ભાગ પાડો 50 ગુણ્યા 4 અને છેદમાં જે 50 છે તેને નેમ નેમ રાખો આ 50 ગયા આ 50 ગયા એટલે છેદમાં કઈ ના હોય તો હોય બરાબર એટલે તેને 4 ભાગ્યા 1 અને આના ગુણોત્તરના સ્વરૂપમાં લખવું હોય તો તેને 4 જ્યાં 1 નંબર લખી શકો છો તો આ આપણો શું થયો જવાબ થયો બરાબર છે અત્યાર પછી આપણે આગળ જઈએ તો કે નીચેનામાંથી કયો એકમ અંતરનો નથી તો તમને ચાર ઓપ્શન આપેલા છે મીટર ફૂટ કિલોગ્રામ અને કિલોમીટર તો કે જે કિલોગ્રામ છે તે વજન માપવા માટેનો એકમ છે માટે તે અંતરનો એકમ થશે નહીં તો તમારો જે જવાબ છે તે 11 માં શું થશે કિલોગ્રામ થશે
નીચેનામાંથી કયું સમીકરણ છે તો કે સમીકરણ ને તમારે છે કે નહીં તમારે ચેક કરવા માટે તમને કેટલાક નિયમો છે તમારે યાદ રાખવા પડશે તો કે સમીકરણ હોવા માટે તો ત્યારે તો બરાબરની નિશાની એટલે કે જેને આપણે t equal to લઈએ છીએ કે એ હોવી જોઈએ હવે તેને સમીકરણની બે બાજુ હોય ડાબી બાજુ અને જમણી બાજુ હોય છે તો કે તે બંને બાજુમાંથી કોઈ પણ એક બાજુ ચલ હોવો જરૂરી છે તો તમને આગળ તમને જે સમીકરણ આપ્યા છે એમાં આપણે બે નિયમો જે બોલ્યા તેના વિશેની વાત કરીએ સમીકરણ છે એ તો સમીકરણ કરવાનું નથી હવે ત્યાર પછી જોઈએ બીજું તો કે આમાં બરાબરની નિશાની પણ છે અને બંને બાજુમાંથી એક બાજુ આપણે શું છે ચલ પણ છે તો કે આ સમીકરણ હશે બરાબર આપણે જવાબ મળી ગયો છે કે બીજા નંબરના આવે છે આ બંને આપણે જે બાકી રહે છે એ પણ ચેક કરી લઈએ તો કે અહીંયા તો ચલ છે પરંતુ બરાબરની નિશાની નથી આપણે આને સમીકરણ કહીશું નહીં હવે ત્યાર બાદ જોઈએ ચોથો છે તો કે આમાં પણ એવું છે બરાબરની નિશાની નથી ચલ છે તો આને પણ સમીકરણ કહેવાશે નહીં તો કે આપણે જવાબ આપો કે શું થશે x - 1 બરાબર શું થશે 0 થશે તો કે અહીંયા આપણે જે 12 વિકલ્પો હતા તે પૂરા થયા હવે ત્યાર પછી આપણે આગળ જઈએ ખાલી જગ્યાનો પૂરો તો કે એમાં જે ત્યારે દીધી છે જે સંખ્યા અને ફક્ત બે અવયવ હોય તેને શું કહે છે ખાલી તેને ખાલી જગ્યા કહે છે શું કહે છે તો કે અવિભાજ્ય સંખ્યા આપણે પહેલો જ વિકલ્પ જો કે જે અવિભાજ્ય સંખ્યાઓને કેટલા અવયવ હોય છે તો કે બે જ અવયવ હોય છે તો કે માની લો કોઈ આપણે ઉદાહરણ લઈએ ઉદાહરણ બાદ આપણે તેને સમજીએ તો કે 7 છે સાત અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ફક્ત બે જ અવયવ છે એક તો એક હશે અને એક સંખ્યા કઈ હશે પોતે હશે તો આને આપણે શું કહીશું અવિભાજ્ય સંખ્યા કહીશું એના ફક્ત કેટલા અવયવ છે બે જ અવયવ હશે તો કે જે આપણો જવાબ શું થશે જે સંખ્યાની ખાલી જગ્યાને ફક્ત બે જ અવયવ હોય તો તેને ખાલી જગ્યા કહે છે તો કે તેને શું કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય અવિભાજ્ય જે તમારે જે પહેલી જે ખાલી જગ્યા છે તેનો જવાબ શું થશે અવિભાજ્ય સંખ્યા થશે હવે ત્યાર પછી આગળ જોઈએ તો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો કે સૌથી નાની જો અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો કે 2 છે અને તમને એવો પણ પ્રશ્ન બાય ચાન્સ કોઈ પૂછી લે કે સૌથી નાની જેટલી અવિભાજ્ય સંખ્યા કઈ તો પણ કેટલી આવશે 2 જ આવશે તો જે તમારે બીજી ખાલી જગ્યા છે તેનો જવાબ પણ શું થશે 2 જે શું છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે સૌથી નાની શું છે અવિભાજ્ય સંખ્યા છે હવે ત્યાર પછી આપણે જોઈએ કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર તમે ખાલી જગ્યા મૂકેલી છે તેનું આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું થાય તો કે બીજી છે ચોરસનું અસંખ્ય જવાબ આવશે વર્તુળમાં અસંખ્ય સંમિતિની રેખા
છે હવે ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર જે 6 છે કે આલેખ પત્રમાં આડા અક્ષને શું કહેવાય છે તો અહીંયા આપણે આલેખ પત્ર જોઈએ આ બે લાઈન જોડેલી હોય છે જે આડી અને ઊભી તો કે આડી જે અક્ષ છે તેને શું કહેવાય એ અક્ષ અને ઊભી અક્ષ છે તેને વાય અક્ષ કહેવાય તો કે જે આપણે પ્રશ્ન છે કે આ રીતનો છે આલેખ પત્રમાં આડા અક્ષને શું કહેવાય છે કે આડી આડી અક્ષ કહેવાય તો તેને શું કહેવાય એ અક્ષ બરાબર તો કે જે આપણો જવાબ થાય શું થશે એક્સ અક્ષ આપણો જવાબ થશે હવે ત્યારબાદ કીધું છે એ એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને ખાલી જગ્યાએ કહેવાય છે તો કે જો આ વાય અક્ષ છે ના કઈ છે એ એક્સ અક્ષ છે તો બંને જ્યાં છેદે છે આ છેદબિંદુને શું કહેવાય તો કે ઉગમ બિંદુ કહેવાય શું કહેવાય ઉગમ બિંદુ થાય છે તો કે આપણો જવાબ થયો તો કે એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને ખાલી જગ્યાએ કહેવાય છે તો કે ઉગમ બિંદુ કહેવાય છે અધ્યાય પછી કયું આવે આલેખ પત્રમાં સાદા રંગની બે ક્રમિક ઊભી લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી હોય છે તો કે આપણે જાણીએ છીએ આલેખ પત્ર હોય છે આપણે પૂરી કરી હવે પછીના જે ક્વેશ્ચન છે તે આપણે આગળના વિડીયોમાં આપણે જોઈશું થેન્ક યુ